શ્રી શારદાબેન તેમજ અહીંના વોર્ડ પ્રમુખ શ્રી ચેતનભાઈ પંડ્યા તેમજ ડેપ્યુટી મેયર શ્રી પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પ્રભાબેન પટેલ કૌશલભાઈ પટેલ રાજેશ્વરીબેન વ્યાસ મુકેશભાઈ ચુડાસમા મનીષભાઈ ગોહેલ જગદીશભાઈ મકવાણા તમામ મંચસ્થ મહાનુભાવો સામે બેઠેલ મારા ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ તથા અહીં પદાધિકારીશ્રીઓ તથા નગર મહાનગરપાલિકાના કર્મચારીશ્રીઓનો બધાનો આપનો હાર્દિક સ્વાગત છે. અસ્તુ ભારત માતા કી જય. પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે. આપણે તાળીઓથી વધાવશું ભાઈ બધા. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન તથા નગરસેવક શ્રી ધીરુભાઈ ધામેલિયા એમનું સન્માન કરશે વિરેન્દ્રસિંહ ગોહિલ. ત્યારબાદ નગર સેવિકા બેન શ્રી શારદાબેન મકવાણાનું સ્વાગત કરશે અમારી શાળાના બેન શ્રી જયશ્રીબેન ડાભી. ડેપ્યુટી મેયર શ્રી પ્રભાબેન પટેલનું સન્માન કરશે અમારી શાળાના બેન શ્રી અદિતિબેન પાટીલ. આભાર. વોર્ડ પ્રમુખ શ્રી ચેતનભાઈ પંડ્યાનું સ્વાગત કરશે અમારી શાળાના પ્રિન્સિપાલ શ્રી સૌરભભાઈ વડેરા. તાળીઓથી આપણે વધાવશું, તાળીઓમાં કરકસર નહીં રાખીએ. ત્યારબાદ વોર્ડ ઉપપ્રમુખ શ્રી રાજેશ્વરીબેન વ્યાસ અને જગદીશભાઈ મકવાણા સામાજિક આગેવાન શ્રી મીનાબેન પંડ્યા તેમને પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે હર્ષિદાબેન સુવેરા.
ત્યારબાદ શિક્ષણ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સૌરભભાઈ વડેરાનું સન્માન કરશે અમારી શાળાના શિક્ષક શ્રી પ્રવીણસિંહભાઈ ઝાલા. મહેમાનોનું સ્વાગત કરશે શ્રી સત્યપાલજી પરમાર. પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે સત્યપાલજી પરમાર. સત્યપાલસિંહ પરમારનું સ્વાગત કરશે વીરેન્દ્રસિંહ ગોહિલ. વીરેન્દ્રસિંહ ગોહિલ પધારે, પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે વીરેન્દ્રસિંહ ગોહિલ. પધારેલ મહેમાનનું સ્વાગત બાદ કાર્યક્રમ આગળ ધપાવતા અમારી શાળાની એક સાંસ્કૃતિક કૃતિ રજૂ કરશું, જેમાં ધોરણ 6 ની દીકરીઓ ગુજરાત માના
ખૂબ સરસ જોરદાર તાળીઓથી વધાવજો. જો એ આકૃતિ તૈયાર કરી છે તેમને તૈયાર કરાવનાર અમારી શાળાના શિક્ષિકા બેન શ્રી ફરીતાબેનનો પણ ખૂબ ખૂબ આ તબક્કે આભાર. બીજો કે આ દીકરીઓને પ્રોત્સાહન રૂપે 1100 રૂપિયા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી તથા નગરસેવક શ્રી ધીરુભાઈ તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવશું. ત્યાર પછી આપણે આગળ કાર્યક્રમને તપાવશું. પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડેડ સંદેશ આપણે LED ઉપર જોઈશું. પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ. યહી સમય હૈ હર દેશ કી વિકાસ યાત્રા મેં એક સમય એસા આતા હૈ જબ દેશ ખુદ કો નયે સંકલ્પો કે સાથ આગે બઢાતા હૈ. નયે ભાર ઇસ વર્ષ કા હૈ લેકિન હમેં અપને લક્ષ્યો કી પ્રાપ્તિ કે લિયે અભી સે જુડ જાના હૈ. અસત્ય બુઝાઓ કી શક્તિ હૈ ગલી ગલી મેં દેશ ભક્તિ હૈ તુમ ઉઠો તિરંગા લહેરા દો ભારત કે ભાગ્ય કો ફહેરા દો નયે ભારત કો ગઢને કા યહી સમય હૈ. બીતે વર્ષો મેં લેકિન અબ હમેં સેચ્યુરેશન તક જાતા હૈ પૂર્ણતા તક જાના હૈ. શત પ્રતિશત ગામો મેં સડકે હો, શત પ્રતિશત પરિવારો તક બેંક એકાઉન્ટ હો, શત પ્રતિશત લાભાર્થી કો આયુષ્માન ભારત કા કાર્ડ હો, શત પ્રતિશત પાત્ર વ્યક્તિઓ કો પેન્શન યોજના હો, આવાસ યોજના સે હમેં હર ઉસ વ્યક્તિ કો જોડના હૈ જો ઉસકે હકદાર હૈ. યહી સમય હૈ યહી સમય. હર તરફ ભારત કી ઇસ સફળતા કી ચર્ચા હૈ કે હમારી સરકાર કે 5 વર્ષો મેં 13 કરોડ સે જ્યાદા લોગ ગરીબી સે બહાર નિકલે હૈ. જિન્હે સબસે દૂર સમજા જાતા થા સરકાર ખુદ ચલકર ઉનકે પાસ ગઈ. 2014 સે પહેલે દેશ કે ગાંવો મેં સ્વચ્છતા કા દાયરા 40% સે ભી કમ થા. આજ હમ 100% કે લક્ષ્ય પર પહોંચ રહે હૈ. હમારી સરકાર સે પહેલે LPG કનેક્શન સિર્ફ 50-55% ઘરો મેં થા. આજ કરીબ કરીબ 100% ઘરો મેં મહિલાઓં કો ધુએ સે મુક્તિ મિલ ચુકી હૈ. પહેલે દેશ કે સિર્ફ 55% બચ્ચો કો હી જીવન રક્ષક ટીકે લગ પાતે થે. આજ લગભગ 100% બચ્ચો કા ટીકાકરણ હો પા રહા. આઝાદી કે બાદ 7 દશકો મેં દેશ કે સિર્ફ 17% ગ્રામીણ પરિવારો તક નલ સે જલ કી સુવિધા થી. જલ જીવન મિશન કી વજહ સે આજ યે ભી 70% તક પહોંચ રહા હૈ. મોદી ને સમાજ કે વંચિતો કો અપની પ્રાથમિકતા બનાયા, ક્યોંકિ વો લોગ હૈ જિનકે બીચ મેં જીયા હું. મેને કભી એસે પરિવારો કી રોટી ખાઈ હૈ. મેને કભી સમાજ કે આખરી વ્યક્તિ કા નમક ખાયા હૈ. મેં આજ વો કર્જ ચુકાને આયા હું. યાત્રા 15 નવંબર જનવરી તક ઉસકો ચલાયા જાયેગા. ઇસ યાત્રા મેં સરકાર મિશન મોડ મેં દેશ કે ગાંવ ગાંવ જાયેગી. હર ગરીબ હર વંચિતદાર હૈ ઉસકે હક કે લિયે ઉસકો લાભાર્થી બનાયા જાયેગા. ગ્રામ સ્વરાજ અભિયાન ચલાયા થા. ભારત સરકાર કે
1000 अफसरों को गांव अभियान की तरह ही हमें विकसित भारत संकल्प यात्रा में भी ऐसे हर हकदार को मिलकर के इस योजना को सफल करने का प्रण लेकर के निकलना है। विकसित भारत संकल्प यात्रा एक तरह से गारंटी है, और मोदी की गारंटी यानी गारंटी पूरा होने की भी गारंटी। भारत को बदलने का यही समय है। 21वीं सदी में भारत के सपनों और आकांक्षाओं को पूरा करने से कोई भी बाधा अब हमें रोक नहीं सकती। इंडिया इज ऑन द मोड। आजा जिंद शामी आने के तल है, आजा जरी वाले नीले आसमाने के तल है। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तल है, आजा जरी वाले नीले आसमाने के तल है। जय हो મીતાબેન તથા નમ્રતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. આ દીકરાઓને પ્રોત્સાહન રૂપે જગદીશભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવશું.
ત્યારબાદ આપણે આપણો કાર્યક્રમ આગળ વધારતા વિડીયો થીમ સોંગ એલઈડી ઉપર જોશું. મારું નામ અર્જણભાઈ નારણભાઈ છે. હું માટીના રમકડા બનાવું છું. પીએમ આવાસ યોજનાને અમને માહિતી મળી તો અમે તાત્કાલિક મ્યુનિસિપાલિટીમાં ગયા તો અમે ફોર્મ ભરાવ્યું. મને 15-20 દિવસમાં અમને 10,000ની લોન મળી ગઈ છે ને અમને ઘણી બધી રાહત મળી છે. તો નાના માણસોમાં નાનામાં નાની લોન મળે ને સરકાર આવી સુવિધા આપે તો અમારા નાના માણસો માટે ઘણામાં ઘણું બધું અમને લાભશાહી મળ્યું ગણાય. ખૂબ સરસ અર્જુનભાઈ. સૌ બે હાથ ઊંચા કરીને કરીશું. ભારત માતા કી વંદે, જય જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર મિત્રો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર મહાનગરપાલિકા આયોજિત આજે આપણા કાળિયાબીડ સિત્સર અધેવડા વોર્ડના સિત્સર વિસ્તારમાં પહોંચેલી છે. મિત્રો, વિકસિત ભારત કેવું હશે? વિકસિત ભારતની અંદર આ દેશના તમામ નાગરિક એટલે કે આ દેશમાં રહેતો તમામ વ્યક્તિને સમાન તક મળે, સમાન હક મળે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ આ ચરિતાર્થ કરવા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાત દિવસ દેશ માટે અથાક પ્રયત્ન કરી રહ્યા છે. એના નેતૃત્વમાં આજે ગુજરાત સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ઘર ઘર સુધી સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચે, એક એક ઘર સુધી પહોંચે એ માટે રાજ્ય સરકાર પણ ખૂબ કામ કરી રહી છે. ત્યારે આ યોજનાથી માહિતગાર થાય, તંત્ર અને લોકો વચ્ચેનો ગેપ ઘટે, સમન્વય રહે, સમભાવ રહે, ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા મહાનગરપાલિકાના દંડક ઉષાબેન બધેકા, મારા સાથી નગરસેવિકાબેન શારદાબેન મકવાણા, આપણા વોર્ડને કાળિયાબીર સિત્સર અધેવડા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના વોર્ડના અધ્યક્ષ, ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરી રહ્યા છે તેવા ચેતનભાઈ પંડ્યા, એવા જ ભાવનગર મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર આદરણીય પ્રભાબેન પટેલ, આપણા સિત્સરના જ અને ખૂબ ઉત્સાહી અને અમારા વડીલ આદરણીય મીનાબેન પંડ્યા, ભારતીય જનતા પાર્ટી ભાવનગર વોર્ડના ઉપપ્રમુખ આદરણીય રાજેશ્રીબેન, સિત્સરના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય અને આગેવાન આદરણીય જગદીશભાઈ મકવાણા, પટેલ સમાજના આગેવાન આદરણીય હરજીભાઈ ધામેલિયા, મંચસ્થ આપણી સિત્સર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, આ કાર્યક્રમના ભાવનગર મહાનગરપાલિકાના નોડલ ઓફિસરશ્રી, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આગેવાનો, આમ તો બધાના નામ લઈ શકાય પદુભાઈ, અમે આગ્રહ કર્યો પણ આજે સ્ટેજ ઉપર પણ બેઠા નથી, કારણ કે આ મારું પોતાનું ગામ છે. અહીંયા ડાયક્સ ઉપર બધા બેઠા હોય છે ને, આ વિદ્યાર્થીઓ જે રીતે બેઠા છે ને, એવી રીતે આ શાળામાં હું અહીં નીચે બેસીને ભણેલો છું. મિત્રો, આજે તો આ સ્કૂલ આપણે જર્જરિત કરી દીધી છે. આજ ઓરડાઓ હતા, બંને સાઈડના ઓરડાઓ નહોતા, આ ગ્રાઉન્ડની અંદર બ્લોક નહોતા, ત્યારે આ બાળકો જ્યાં બેઠા છે ને, ત્યારે અમે આમના મોઢે બેસીને અહીંયા પ્રાર્થના ગાતા. આ લીમડાઓ છે, ત્યારના લીમડાઓ છે, એ શાળાની અંદર આપણે ઉપસ્થિત છીએ. તેને બદલે સરકારે આ વિસ્તારના લોકો માટે કેટલી ચિંતા કરી હોય તો આખું નવું કેમ્પસ આપણે વર્તેજ બાયપાસ રોડ ઉપર સરકારે ઊભું કર્યું કે આ વિસ્તારનો એક પણ બાળક છે ભણ્યા વગર ન રહે. મિત્રો, સમાન તક મળે. આજે આ દીકરીઓ અહીંથી ગરબા લેતી હતી, આ દીકરીઓ અહીંયા બેઠી છે. એ દીકરી જ્યારે સ્કૂલે જતી હોય ને, ત્યારે એની માતાનો જે રખ હોય એ જોવા જેવો હોય. એ મિત્રો, એ શબ્દોમાં ન વર્ણવી શકાય, કારણ કે માતા અભણ રહી ગઈ હોય ત્યારે જેને એની દીકરી, ફૂલ જેવી દીકરી શાળાએ તૈયાર થઈને જતી હોય ને, ત્યારે માતાની આંખમાં જે હરખ હોય ને, આ હરખ લાવવાનું કામ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. મિત્રો, દીકરી ભણશે, બે કુળ તારશે, શાળામાં પ્રવેશોત્સવ થાય, દીકરી ભણે, પરિવાર ભણે, પરિવારની કાયાપલટ થાય. ન કરે નારાયણને, ભણેલી દીકરી હશે તો ઘરમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ આવશે તો એ પણ નોકરી કામ ધંધો કરી શકશે, એ પોતાનો ન્યાય માગી શકશે, ક્યારે અબળા નહીં બને, આવું શિક્ષણ આ રાજ્યની અંદર અપાઈ રહ્યું છે. મિત્રો, તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા, આખા વિશ્વમાં ક્યાંય શાળામાં પ્રવેશોત્સવ ન થતો હોય ત્યારે એમણે શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ આપ્યો. બાળક શાળામાં પ્રવેશ કરવા આવે ત્યારે શિક્ષકો અને પ્રિન્સિપાલ તો આવકારે,
પણ સરકારના મોટા મોટા અધિકારીઓ પણ આવકારે, કલેક્ટર ને કમિશનર પણ હાજર રહે, આ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. મિત્રો, આપણે સૌ ગર્વ લઈ શકીએ, આપણે સુવર્ણ કાળમાં શાના માટે રહીએ છીએ. હું આ જ ગામનો વતની છું. આ ડાયસ પર બેઠેલા તમામ મહેમાનોને પણ મારે આજે કહેવું છે કે સમાન તક કોને કહેવાય, સમાન હક કોને કહેવાય. તો છેલ્લા 8-10 વર્ષની અંદર આ જ ગામમાંથી 35-40 વિદ્યાર્થીઓ સરકારી ભરતીમાં પાસ થયા છે. તલાટી થઈ લઈને, પોલીસ કોન્સ્ટેબલ થઈ લઈને અને સચિવાલય સુધી આ જ ગામના વિદ્યાર્થીઓ છે. કોઈના મા બાપ એક પણ ભલામણ કરવા માટે ક્યાંય ગયા નથી. મિત્રો, જેનામાં લાયકાત હશે, દરેક જ્ઞાતિમાં લાયકાત હશે, જેનામાં કેલિબર હશે, એ સરકારી નોકરી બની, સરકારી નોકરી મેળવી શકશે. આ પારદર્શકતા ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. અહીંથી મેં હમણાં હાથ કર્યો, જેઠાભાઈ ડુમરાળિયા બાર ઊભા થયા, અંદર પ્રવેશ ન કર્યા. મારા સહ અધ્યાયી છે, એમના દીકરા સુરેશભાઈ ડુમરાળિયા, આ સિદ્ધસરના વતની છે, ડીઓ તરીકે સરકારમાં સીએ થઈને આજે રાજ્ય સરકારમાં સચિવ તરીકે છે. એમનું ઘર પણ અહીંયા બાજુમાં આવેલું છે. એ પણ આ શાળાના વિદ્યાર્થીઓ છે. એટલે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ મોટી સંખ્યામાં છે. મિત્રો, મારે કહેવું છે કે આ મંચ ઉપર બેઠા છે ને, એ પણ સરકારી શાળાના વિદ્યાર્થી છે. ને તમે જે આપણે સિદ્ધસર શાળાના 30-35 કે 40 શિક્ષક છે, શિક્ષિકાઓ છે, એ પણ સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે. એટલે સરકારી શાળાના શિક્ષણને ક્યારેય આપણે નીચું નહીં સમજવું જોઈએ. સરકારી શાળા શિક્ષકને ક્યારેય આપણે નીચા નહીં સમજવા જોઈએ. મિત્રો, આપણે શાળાઓની અંદર આજે કહીએ તો જે પ્રાઇવેટ શાળાઓની અંદર નથી ને, એ કક્ષાના બીએસસી, બીએડ, પીટીસી હાઈ ક્વોલિફાઈડ ટીચરો આપણી શાળાઓની અંદર છે ને શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે વધારેમાં વધારે આપણા વિસ્તારના લોકો, બાળકો શિક્ષિત થાય, આગળ વધે. ઉપરાંત કેટલી ચિંતા કરી. મિત્રો, તમે ને મેં જોયું છે, 3-3.5 વર્ષ પહેલા વિશ્વની સૌથી મોટી મહામારી કોરોના આવી. મિત્રો, જગત જમાદાર છે, દેશો બનીને બેઠા છે. વિશ્વના યુરોપના દેશો મોટી મોટી વાતો કરે, ટેકનોલોજીની વાતો કરે, પરંતુ એમને ત્યાં પણ લાશોના ઢગલા થયા હતા ને દ્રશ્યો તમે ને મેં જોયા છે. મિત્રો, ત્યારે આ દેશના વડાપ્રધાને ચિંતા કરી કે આ દેશની અંદર કોઈ ગરીબ ભૂખ્યો ન રહે, કોઈને અનાજની તકલીફ ન પડે, રોજગારીની તકલીફ ન પડે. ત્યારે માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત મફત રેશન આપવાનું જે કામ ચાલુ કર્યું, એ વિશ્વમાં સૌથી વધુ કર્યું, 140 કરોડના દેશની અંદર, તો આ આપણા ભારતમાં થયું છે. મિત્રો, મિત્રો, એ યોજના મોદી સાહેબને લાગ્યું કે આજે પણ કોઈના બાળકને ઓછું અનાજ ન મળે, કોઈનો ચૂલો ન જગે એવું ન બને, એ માટે આ યોજના આજે પણ ચાલુ છે. ને વિશ્વની સૌથી મોટી યોજના, મિત્રો, રેશન મફત આપવામાં આવે છે. મિત્રો, એનાથી આગળ વધીએ તો કે ગરીબના ઘરમાં ક્યાંથી ચૂલો, એમને તો ચૂલો હોય, લાકડા હોય. એક સમય હતો જ્યારે હું પણ ભણીને પૂરું થયું તો જેમના ગેસ ઘરને ઘેરે ગેસ હોય, કંઈક ક્યાંક કહેવાય, મોટી ઓળખાણ હોય, એમના ઘરે ગેસનો બાટલો હોય, સરકારે ઘેરે ઘેરે મોકલ્યા અને મફત ગેસના બાટલા અને ચૂલાનું વિતરણ કર્યું. મિત્રો, અધિકારીઓ ઘર સુધીને આ યોજનાઓ આપે, આપણે સૌએ જોયું છે. મિત્રો, આપણે તો સૌ અહીંયા વડીલો બેઠા છે. એક સમય હતો કે ઘરમાં બીમારી આવે, રોગચાળો આવે, તો આખું ઘર ચિંતિત થઈ જાય. આખું ઘર તો ચિંતિત થાય, હગાવાલા પણ ચિંતિત થાય, બધાના રૂપિયા ભેગા કરે ને, તો ઓપરેશન કરે એટલા રૂપિયા ન થાય. એક સમય હતો કે વાતો ખાય કે પૈસાવાળા હોય એના પગના ઓપરેશન થાય, પૈસાવાળા રૂપિયાવાળા હોય એમના બાયપાસ થાય, એમને સ્ટેન્ડ મૂકી શકાય, બાકીના લોકોએ સહન કરવાનું હોય. મિત્રો, આ સહન ન કરવું પડે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી આયુષ્યમાન કાર્ડની યોજના લાવ્યા. 5 લાખથી લઈને 10 લાખ સુધીનો સારવાર આ સરકાર એના કાર્ડમાં ભોગવે છે. મિત્રો, મિત્રો, સરકારની છેવાડા માનવીની સુધીની ચિંતા એમને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આજે 70 વર્ષ પછી, આઝાદીના 70 વર્ષ પછી કોઈ ચિંતા કરી હોય ને, તો સરકાર એક એક યોજના તમે જોશો તો બાળકનું એજ્યુકેશન, ભણતર, રોડ, રસ્તા, વ્યવસ્થા. અહીંયા ગામના ઘણા વડીલો બેઠા છે. આ જ પંચાયતની અંદર આપણે નળના એક નળ હોય ને, આપણે ગામની બેનું બેડા લઈને લાઇનમાં ઊભી રહેતી હોય, એ દ્રશ્યો તમે ને મેં જોયા છે. આજે ઘેરે ઘેરે ચકલી ખોલે ને નળ આવે, આ સૌના ઘેરે નળથી જળની યોજના નરેન્દ્રભાઈ મોદી લાવ્યા છે. મિત્રો, એક સમય હતો કે મોટા મોટા વિસ્તારો હોય, શ્રીમંત લોકો રહેતા હોય, એમના ઘરે નળથી પાણી આવે, એમને ટાંકીમાંથી પાણી આવે. મિત્રો, ટાંકી પણ આપણા ગામમાં બાયપાસ રોડમાં 20 લાખ લીટરની ટાંકી બને, એમાંથી ડીઆઈ લાઇનના નેટવર્કથી એક એક ગરીબના ઘર સુધી નળથી જળ આવે, એનું આપણે સૌને ગૌરવ લેવાનું છે. મિત્રો, એના માટે ભારતીય જનતા પાર્ટી સરકાર છે, એના માટે સંવેદનશીલ સરકાર કહેવાય. મિત્રો, એક એક વસ્તુની ચિંતા, રોજગાર માટેની ચિંતા હોય, કૌશલ્ય માટેની ચિંતા હોય, તો હમણાં જ લોન્ચ કરી વિશ્વની સૌથી મોટી યોજના વિશ્વકર્મા યોજના. કે કડિયા કામ કરતા હોય, સુથારી કામ કરતા હોય, કુંભારી કામ કરતા હોય, કે કોઈ પણ કામ કરતા હોય, ખેત મજૂરી કરતા હોય, તો એમને ઓજારો ખરીદવા માટેની લોન
એ સરકાર આપી રહી છે. મિત્રો, એક સમય હતો કે આ ગરીબના બેંકમાં કોઈ ખાતા નહોતા. વર્ષો સુધી આ ગરીબને કોઈને બેંકમાં ખાતા નહોતા. એક વ્યાખ્યા હતી કે બેંકની અંદર તો રૂપિયાવાળા હોય એને જવાનું હોય, એના બદલે દરેકનું ખાતું બેંકના મેનેજરોએ ઘેરે ઘેરે આવીને બેંકમાં ખોલ્યું. આજે બાળકોની સ્કોલરશીપ હોય કે સરકારની યોજના હોય, આ ગરીબના સીધા ખાતામાં જમા થાય છે. એ આ પારદર્શકતા ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકારે આપી છે. મિત્રો, તમારે ને મારે હવે આ મોદી સાહેબનું જે સપનું છે કે માં ભારતીયને વિશ્વના સર્વોચ્ચ શિખરે પહોંચાડવાની છે. મિત્રો, આજે વિશ્વની અંદર આપણા દેશના વડાપ્રધાનનો ડંકો વાગી રહ્યો છે ત્યારે આપણે એના હાથ મજબૂત કરવા માટે એમની એક એક આકલ કાયમ માટે ઝીલતા હોય છે. એનાથી વાત માટે મિત્રો આગળ હું કરું કે આપણે કેવા સુવર્ણકાળની અંદર જીવી રહ્યા છીએ, કેવા સુવર્ણકાળમાં આપણે છીએ. મિત્રો, આઝાદી પછી સૌથી વધુ લોકશાહીની અંદર આઝાદ ભારત પછી જો સોમનાથ દાદાનું મંદિર બંધાયું હોય ને, પૂર્ણ જીર્ણોદ્ધાર થયો હોય ને, તો એ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યો હતો. મિત્રો, ત્યારબાદ આપણા ભગવાન રામનું મંદિર આજે 500 વર્ષ પછી એનું નિર્માણ કર્યું અને એમાં ભગવાન રામ મંદિરને પૂર્ણ પ્રતિષ્ઠા થઈ આખા દેશને આખા વિશ્વએ આ રામ જન્મના જે દિવાળીનો ઉજવે એવી રીતે ઉજવો એના તમેને હું સાક્ષી છે. મિત્રો, આપણે ગૌરવંતા ઇતિહાસમાં આપણે જીવી રહ્યા છીએ. મિત્રો, તમારે અને મારા વડીલોએ આપણા મંદિરો આ મુઘલો અને મુસ્લિમોના સામ્રાજ્યથી તૂટતા જોયા છે, આપણે મંદિરો બનતા જોઈ રહ્યા છીએ. મિત્રો, એનું આપણે સૌને ગૌરવ લેવાનું છે. મિત્રો, કાશી વિશ્વનાથનો કોરિડોર હોય, માં પાવાગઢની અંબાની ધજા હોય, આજે બેટ દ્વારકાનું ડેવલપમેન્ટ થતું હોય, દ્વારકા સુધીનું ડેવલપમેન્ટ થતું હોય, બેટ દ્વારકા આપણે બોટમાં જતા હોય, મિત્રો ત્યાં બ્રિજ બની રહ્યો છે, આપણે બ્રિજ ઉપરથી દ્વારકાથી બેટ દ્વારકા સીધા જવાના છે. મિત્રો, આ કામ ચાર ધામ આપણા ચાર ધામની યાત્રા મિત્રો વિશ્વમાં ક્યાંય ન બની શકે. 12,000 કરોડના ખર્ચે કાશી ગંગોત્રી યમનોત્રી આપણા ચાર ધામની અંદર પાકા રસ્તાઓ બની રહેશે, જે ખીણોની અંદર કલ્પના કરવી પણ અઘરી હોય કોઈ દેશ કલ્પના ન કરી શકે કે આ મિત્રો આપણી આપણી સંસ્કૃતિને આપણી ધરોહરને સાચવવા માટે ચાર ચતુર્ભુજના ચાર ધામના રસ્તાઓ બની રહ્યા છે. મિત્રો, તમારે ને મારી પેઢીને આ જોવાના છે, દર્શને જવાનું છે, એનું ગૌરવ લેવાનું છે. મિત્રો, આપણે સૌ સાથે મળીને સરકારની તમામ યોજનાઓની અંદર કાંઈ ઘટતું હશે તો હજી પણ થશે. એક સમય હતો મેં તમને કીધું એમ કે પાકા રસ્તાઓ ક્યાં હોય, તો કે એવા મોટા માણસો રહેતા હોય ત્યાં હોય. આરસીસી રોડ ક્યાં હોય? મિત્રો, એવી વ્યાખ્યા બદલી નાખી, જે આરસીસી રોડ વિજયરાજને દેવબાગની અંદર હોય એ જ સેવાળાને ગરીબ માણસ જ્યાં રહેતો હોય ને એ પણ ત્યાં એવા જ રોડ હોવા જોઈએ, એવી સ્ટ્રીટ લાઇટ ત્યાં પણ હોવી જોઈએ. મિત્રો, આ સમાન તક આપવાનું કામ આપણે કાયમ માટે નરેન્દ્રભાઈ મોદીને આભારી રહેશું. અને વિશેષ નહીં કહેતા, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ સરસ ધીરુભાઈ. ત્યાર પછી આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શપથ લેશું. શપથ માટે દરેક ભાઈઓ બહેનો પોતાની જગ્યા ઊભા થઈ છે અને જો ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવશું. ભારત માતા કી જય. ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જે કોઈ લાભાર્થીઓ છે, જુદી જુદી યોજના અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ સ્વનિધિ યોજના, તો એમના લાભાર્થી જે કંઈ છે એમને સ્ટેજ ઉપર મંચસ્થ બિરાજમાન જે મહાનુભાવો છે એમના હાથે કીટ આપવામાં આવશે. ઉજ્જવલા પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત લઘુમ આશાબેન હરેશભાઈ છે તેઓ સ્ટેજ ઉપર આવે. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે આશાબેનને એમને મંચસ્થ મહાનુભાવ સર્વે
કીટ ભેટ આપશે. આપણે તાળીઓથી વધાવશું એમને. ત્યારબાદ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પરમાર હિરણભાઈ લાલજીભાઈ પધારે, તેમને સ્ટેજ ઉપર મંચસ્થ મહાનુભાવ કીટ આપી અને સન્માન કરશે. હિરણભાઈ પ્રમાણપત્ર આપશે. ત્યાર પછી પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત પરમાર અર્જણભાઈ નારણભાઈ, બામણિયા ભાવુબેન ભરતભાઈ અને ચૌહાણ ભાવનાબેન ચંદુભાઈ અત્રે પધારે અને મહાનુભાવના હસ્તે તેમના કીટ અને પ્રમાણપત્ર મેળવ્યું. મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાઠોડ વિશાલભાઈ સામતભાઈ, પ્રદીપભાઈ કાનજીભાઈ, પ્રદીપભાઈ કાનજીભાઈ ખસિયા, કોટડીયા વિક્રમભાઈ મકનભાઈ, મગવાણા કૃષ્ણભાઈ સામતભાઈ, ચાવડા ધીરુભાઈ નટુભાઈ, ચાવડા બાલુબેન જયસિંહભાઈ અત્રે સ્ટેજ ઉપર પધારે અને મહાનુભાવના હસ્તે સન્માનપત્ર આભાર લાભાર્થી ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર. પોતાની જગ્યા ગ્રહણ કરશે. આભાર વિધિ. વોર્ડ પ્રમુખ અજયવાડા વોર્ડની અંદર બે કાર્યક્રમનું આયોજન ભાવનગર મહાનગરપાલિકા તરફથી રાખવામાં આવ્યું હતું. એમાં આ બીજો કાર્યક્રમ હોય. આપણી વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના દંડક ઉષાબેન બધેકા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને આ ગામના વતની અને હાલ કાળિયાબી ચિચર અજયવાડા વોર્ડના નગરસેવક ધીરુભાઈ ધામેજા, કાળિયાબીડ વોર્ડના નગરસેવિકા બેન શ્રી શારદાબેન મકવાણા, તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર અને સમાજસેવાનું કામ કરે એવા મારા બેન શ્રી પ્રભાબેન પટેલ, વોર્ડની અંદર મારી સાથે જેઓ સંગઠનમાં કામ કરી રહ્યા છે એવા બેન શ્રી રાજેશ્વરીબેન વ્યાસ જે ઉપપ્રમુખ છે, મીનામાસી, તેમજ આ જે વિભાગ છે એમના ઇન્ચાર્જ સત્યપાલજી જેઓ બીએમસીના સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી છે, શાળાના આચાર્ય શ્રી, તેમજ જગદીશભાઈ મકવાણા પણ અમારી સંગઠનની ટીમમાં છે એ જગદીશભાઈ મકવાણા, તેમજ સૌ મંચાસિત મહાનુભાવોનો આ તકે હું હાર્દિક આભાર માનું છું. અસ્તુ. ભારત માતા.